પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં તબીબના અભાવે 8 માસથી ઓપરેશનની કામગીરી બંધ છે, જેથી દર્દીઓએ ન છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આથી વહેલી તકે તબીબની નિમણૂક કરવા માંગ ઉઠી છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે, પરંતુ આંખના વિભાગમાં તબીબના અભાવે 8 માસથી ઓપરેશનની કામગીરી બંધ છે, જેથી દર્દીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. અહીં ફરજ બજાવતા આંખના તબીબ ડોક્ટર વિભૂતિ કોરિયા અવારનવાર લાંબી રજા પર ઉતરી જાય છે. હાલમાં પણ તેઓ રજા પર છે. ડોક્ટર રૂપા રેલિયાની તારીખ 21 ડિસેમ્બરના રોજ નિમણૂક થઈ હતી, પરંતુ તેઓએ પણ 28 ડિસેમ્બરના રોજ રાજીનામું આપી દીધું હતું. હાલમાં અહીં જુનિયર રેસિડેન્ટ તબીબ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ કોઈ સર્જન ન હોવાથી 8 માસથી ઓપરેશનની કામગીરી બંધ છે, જેથી ઓપરેશનના મશીન અને સાધન સામગ્રી પણ ધૂળ ખાઈ રહી છે. છેલ્લે અહીં 15 નવેમ્બરના રોજ ઓપરેશન કરાયું હતું. હાલ મોતિયો ઝામર સહિત કોઈ પણ ઓપરેશન ન થતા હોવાથી દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઓપરેશનનો હજારો રૂપિયાનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આથી વહેલી તકે આંખના સર્જનની નિમણૂક કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું ડૉક્ટર નિલેશ મકવાણા, બાવસીજી હોસ્પિટલ, પોરબંદર. આ કચેરીના આંખ રોગના નિષ્ણાત ડૉક્ટર હાલ રજા ઉપર છે, અને રેસિડન્ટ ડૉક્ટર અને ઓફિસમિક આસિસ્ટન્ટ ચશ્માના નંબર કાઢવા અને કલર બ્લાઇન્ડનેસ જેવી કામગીરી, આંખના ઇન્ફેક્શન હોય તો એની સારવારની કામગીરી જેવી કામગીરી થાય છે. આ હોસ્પિટલમાં તારીખ 15 નવેમ્બર 2022 થી આંખના ઓપરેશનને લગતી કામગીરી બંધ છે.